સુરત શહેરમાં ખાનગી ટ્યુશન ક્લાસીસ ખૂબ જ મોટા પાયે ચાલી રહ્યા છે. દરેક કોચિંગ ક્લાસની ફી અલગ અલગ હોય છે અને મસ્ત મોટી રકમ લઈને વિદ્યાર્થીઓ પણ ત્યાં અભ્યાસ કરવા માટે જાય છે. પાર્લી પોઈન્ટ વિસ્તારમાં આઈએમએસ કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થીઓએ વિરોધ નોંધ્યો હતો. અખિલ ભારતીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આઈએમએસ ખાનગી ટ્યુશન ક્લાસીસમાં જઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ખાનગી ક્લાસીસના સંચાલકોને વિદ્યાર્થી સંગઠન દ્વારા એક જ કોર્સની ફી કેમ અલગ અલગ લેવામાં આવે છે, તેમજ જે ફેકલ્ટીઓના નામ એડમિશન લેતી વખતે આપવામાં આવ્યા હતા તે ફેકલ્ટી અહીં ભણાવવામાં આવતી ન હોવાની વાત કરવામાં આવી હતી. થોડા સમય માટે માહોલ ઉગ્ર બનતા સંચાલક દ્વારા ઉમરા પોલીસને બોલાવી લેવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ સંચાલકોની સામે ઉગ્ર વિરોધ નોંધાવી સૂત્રોચ્ચાર કર્યા હતા. આઈએમએસના કોચિંગના સુરતના સંચાલક ગૌતમ સુરાના જણાવ્યા અનુસાર તમામ ક્લાસ વિદ્યાર્થીઓના સમયસર લેવામાં આવ્યા છે, જેમાં કોઈ પણ પ્રકારની કચાસ રાખવામાં આવી નથી અને 14 વર્ષથી અહીં જ ક્લાસીસ ચલાવીએ છીએ અને અત્યાર સુધી આવી કોઈ ફરિયાદ ઊભી થઈ નથી. ફી લેતી વખતે વિદ્યાર્થીઓને તમામ બાબતની માહિતી આપી દેવામાં આવતી હોય છે. કંઈ જ ખોટું કરવામાં આવ્યું નથી, બધું કાયદેસર રીતે જ કરવામાં આવ્યું છે. એબીવીપી સંગઠનના મંત્રીએ જણાવ્યું કે અમે અહીં રજૂઆત કરવા આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદ મળી રહી હતી કે એક જ કોર્સ માટે અલગ અલગ ફી ઉઘરાવવામાં આવી રહી છે, જે ખોટું છે. મામલો વધુ ઉગ્ર થતા ઉમરા પોલીસ દ્વારા 7-8 જેટલા અખિલ ભારતીય વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થી સંગઠનના લોકોએ ઉમરા પોલીસ સ્ટેશન પણ માથે લીધું હતું અને પોલીસ સ્ટેશન પહોંચેલા વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દેતા મામલો ઉગ્ર બન્યો હતો.